નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં? ચાલો તો આજે આપણે ધોરણ 3 વિષય કલશોર, એમાં ગુજરાતી પ્રથમ ભાષા, બરોબર. કાલે આપણે પાઠ 2 પોટલા ટપકે ટપ એના ભાગ 1 વિષે અભ્યાસ કર્યો હતો, બરોબર. તેમાં પોટલા ટપકે ટપમાં આપણે પહેલાં ગીતડું જોયું હતું કે પહેલાં પંખીને જોઈ મને થાય, બરોબર. એ ગીતડું મેં તમને કાલે હોમવર્કમાં વાંચન માટે પણ આપ્યું હતું, તો ગીતડું ગાયું હતું તમે. હા, તો એના પછી બીજું હતી, એક વાર્તા હતી. શેની વાર્તા હતી? વાદળાની ગમ્મતની, કે માં વાદળાઓને આકાશમાં વધારીને ફરવા જવાનું મન થયું, બરોબર. એના વિશેની વાર્તા આપણે જોઈ હતી. એમને રંગબેરંગી કપડાં પહેર્યા હતા અને સુરત દાદા એમને અજવાળું એમના કપડાંને ફિક્કા પાડી રહી હતી. એના વિશે આપણે વાર્તા જોઈ હતી. હવે આજે આપણે ભાગ 2, આપણે અડધી એનો અભ્યાસ તો કર્યો હતો, હવે ભાગ 2માં આગળ જોઈશું. રીડિંગ ક્રિકેટની રીતે વાદળાની ગમ્મત વાંચો. રીડિંગ ક્રિકેટ આપણે પાઠ 1માં આવી ગયું હતું. રીડિંગ ક્રિકેટ એટલે શું? આ એક જાતની રમત છે, એમાં અચકાયા વગર, ભૂલ વગર તમારે એ ફકરો વાંચવાનો છે, તો તમારી ટીમને એના માર્ક્સ 10 મળશે અને ભૂલ પડશે તો 1 માર્ક્સ કપાઈ જશે, બરાબર. તો આ રીડિંગ ક્રિકેટની રીતે આપણે વાદળાની ગમ્મતને વાંચવાની છે. ચાલો આપણે વાંચવા માટે તૈયાર. નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે. વરસાદભાઈ, ઓ વરસાદભાઈ, જુઓ બાળ મિત્રો, અહીંયા આગળ આને અલ્પવિરામ કહેવાય, બરાબર, ઉદ્ગાર ચિહ્ન કહેવાય. એ બધા ચિહ્નો તમારે આવતા રહેશે, એટલે એવા ચિહ્નો આવે ત્યારે થોડીક વાર માટે અટકાવવાનું. વરસાદભાઈ, ઓ વરસાદભાઈ, થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને, કેમ છો તમે? આ પ્રશ્નચિહ્ન કહેવાય, એટલે પ્રશ્ન પૂછતા હોય એ રીતે વાંચવાનું છે, બરાબર. આ બધા કહે છે કે વરસાદ પડે છે, તે હેં તમને વાગતું નથી? હું પડું તો ખૂબ વાગે, તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે. એટલે નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે. તો વરસાદ પડે છે એવું આપણે બોલીએ છીએ, તો મેહુલ વરસાદને પૂછે છે કે વરસાદભાઈ, ઓ વરસાદભાઈ, તમે નીચે પડો છો તો વાગતું નથી, બરાબર. વરસાદને વાગે ના વાગે તો પાણી હોય, બરાબર, અને આપણે પડી જઈએ તો રડવા લાગીએ છીએ, બરાબર ને, વાગે એટલે. એટલે મેહુલ એને વરસાદભાઈને પ્રશ્ન પૂછે છે, તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો, નળિયા પર પડો ત્યારે અવાજ જુદો, પતરા પર પડો ત્યારે ખનખન જેવો અવાજ, બરાબર, જાણે ઝાંઝરનો અવાજ, અને પાણીમાં પડો ત્યારે ટપ ટપ ટપ. તમને બારીના સળિયા પર ને ઝાડના પાંદડા પર ઝૂલતા મેં જોયા છે. સુરત દાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો. અચ્છા, પણ એ તો કહો, તમે ક્યાંથી આવો છો? તમે મને ત્યાં લઈ જશો? મેહુલે વરસાદભાઈ સાથે આવી વાત કરે છે કે તમારા તો જાત જાતના અવાજ છે, નળિયા પર પડો ત્યારે જુદો, પતરા પર પડે ત્યારે જુદો, પાણીમાં પડો ત્યારે જુદો, અને બારીના સળિયા અને ઝાડના પાંદડા પર બધે ઝૂલતા મેં તમને જોયા છે. અને સુરત દાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે મસ્ત સ્મિત કરો છો, એટલે મને પણ તમારી સાથે લઈ જશો એમ પ્રશ્ન પૂછે છે, બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો જુઓ બાળકો, વાક્ય કોને કહેવાય તેવી સરળ સમજ આપી બાળકોને. તો બાળકો, વાક્ય કોને કહેવાય? એક વાક્ય જ્યાં શરૂ થાય અને જ્યાં ટપકું, જેને આપણે પૂર્ણ વિરામ કહીએ છીએ, બરાબર, ત્યાં વાક્ય પૂરું થઈ જાય, એમાં વચ્ચે અલ્પવિરામ, ઉદ્ગાર ચિહ્ન એ બધું આવે ત્યારે એ વાક્ય તમારે પૂર્ણ કરવા માટે પૂર્ણ વિરામ મૂકવું પડે. અલ્પવિરામ અને ઉદ્ગાર ચિહ્ન અહીંયા આગળ જુઓ, આ છે ઉદ્ગાર ચિહ્ન, આ છે અલ્પવિરામ, અને આ છે પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. એટલે તમારે ધ્યાન રાખવાનું.
અને ખાલી આવું ટપકું હોય એને પૂર્ણ વિરામ, એટલે વાક્ય તમારું ત્યાં પૂર્ણ થઈ જાય. બરોબર? ચાલો હવે આપણે આ વાક્ય જોઈએ. આ ફકરામાંથી તમને ગમતા બે વાક્યનું અનુલેખન કરો. અનુલેખન એટલે જોઈ જોઈને સુંદર અક્ષરે તેના જેવું જ લખવું. તો તમારે નીચે ફકરો આપ્યો હતો એના જે એમાંથી તમારે બે વાક્યો તમારી જાતે લખવાના છે, તમારા મનગમતા. બરાબર? તમારી સમજૂતી માટે મેં બે વાક્ય લખ્યા છે, તમે કોઈ બી બીજા બે વાક્ય લખી શકો છો. સુરત દાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો. અચ્છા, તો કહો તમે ક્યાંથી આવો છો? તમે મને ત્યાં લઈ જશો એમ મેં ભૂલ પૂછતો હતો. એ બે વાક્યનું અહીંયા આગળ મેં અનુલેખન કર્યું છે. તમારે બીજા કોઈ બી વાક્યનું અનુલેખન કરી શકો છો. બરાબર? ચાલો હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળક, અહીંયા આગળ આપણે સૂચના જોઈએ. જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણ વિરામ મૂકો અને ચોરસમાં છે લખો. વાક્ય ન હોય તેની પાછળ ચોરસમાં નથી લખવાનું. બરાબર? હવે કોઈ બી વાક્ય પૂરું થયું એને કોને કહેવાય? કે મારે ખાવું, એ વાક્ય પૂરું થયું? ના, તમે શું કહેવા માગો છો એ ખબર ના પડે, પણ તમે એવું કહો મમ્મી મારે ખાવું છે તો એ વાક્ય આખું પૂર્ણ થયું કહેવાય. એટલે આ વાક્ય કહેવાય, પેલું અધૂરું વાક્ય કહેવાય, એટલે એને વાક્ય કહેવાય નહીં. બરાબર? નાનો એવો શબ્દ અથવા બે શબ્દો તો એને વાક્ય કહેવાય નહીં. આવું વાક્ય આખું પૂર્ણ થાય એને તો તમારે એની પાછળ છે લખવાનું છે. ચોરસમાં જે આપ્યું છે એમાં છે લખવાનું છે, ના હોય વાક્યમાં નથી લખવાનું. બરાબર? જો અહીંયા આગળ તમને ઉદાહરણ આપ્યું છે, જુઓ. ઉદાહરણ તરીકે ગાયને વાર્તા સાંભળવાની મજા, અમને વાર્તા સાંભળવાની મજા પડી. તો આ વાક્ય છે. બરાબર? ચાલો હવે આપણે આગળ જોઈએ. એક નંબર, અમે રોજ સાંજે બાગમાં ફરવા. તો અહીંયા આગળ ફરવા એ વાક્ય અધૂરું છે. ફરવા ગયા, ગયા હતા એવું લખ્યું હોય તો વાક્ય પૂર્ણ થાય, એટલે આપણે ચોરસમાં નથી લખવાનું. બરાબર? ચાલો હવે આગળ જોઈએ. બીજા નંબરનું, ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી. તો આ વાક્ય પણ અધૂરું છે, એટલે અહીંયા આગળ આપણે નથી લખીશું. બરાબર? ત્રીજા નંબરનું, બધા વાદળા પાણી ભરીને આવ્યા. અહીંયા આગળ જુઓ પૂર્ણ વિરામ દેખાય છે. બરાબર? એટલે વાક્ય પૂરું થઈ ગયું, એટલે ચોરસમાં આપણે છે લખીશું. મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે, આમાં પણ પૂર્ણ વિરામ આવ્યું અને પૂર્ણ વિરામ કહેવાય, એટલે વાક્ય પૂર્ણ થયું છે, એટલે આપણે ચોરસમાં છે લખીશું. બરાબર? ચાલો હવે એના પછીનું, પાંચમા નંબરનું, દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા. એટલું વાક્ય અધૂરું છે, પૂર્ણ વિરામ પણ નથી. ગયા હતા, ગયા જવાના છે એવું હોય તો વાક્ય પૂર્ણ થાય. બરાબર? એટલે આપણે અહીંયા આગળ ચોરસમાં શું લખીશું? નથી. ચાલો હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, ફરી સરસ મજાનું એક ગીતડું આવ્યું છે. ચાલો આપણે એ ગીતડું ગાઈશું. સરસ, ચાલો તો ગાઈએ મારી સાથે. ચોપડી તમારી પાસે હોય તો ગાઈ શકો છો. તો આપણે ગીત શરૂ કરીએ. તમારે ગીતમાં થોડું ધ્યાન રાખવાનું કે કયા શબ્દો વપરાયા છે. ચાલો. રીમ જીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે. રીમ જીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે. કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું. સાવટ બુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. કોણ દેશથી આવે ફોરા કોણ દેશ એ જશે જી. કોણ દેશથી આવે ફોરા કોણ દેશ એ જશે જી. ઝળહળ ઝળહળ સૂરજ તેજે મરક મરક મરકાશે જી. કોણ તને મોકલતું ફોરા કોણ તને બોલાવે છે.
કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે, અલક મલકથી આવી પાછું અલક મલક તું જાવે છે, રીમ જીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે. બાળકો મજા આવી ગીત ગાવામાં? સરસ. એટલે આ કવિતા તમારે ગાતું રહેવાનું. તો કવિતા પરથી પ્રશ્નોના જવાબ પણ પૂછી શકે છે, ગીત પરથી તમને તો એના પ્રશ્નોના જવાબ પણ તમારે આપવાના રહેશે. એટલે ગીત તૈયાર કરવાનું, બરોબર? ચાલો હવે આપણે આગળ જોઈએ. તો જુઓ બાળકો, આગળ કાવ્યમાં રીમઝીમ વરસી ફોરા એ કાવ્ય છે વરસાદ વિશેનું, બરોબર? તો એ ફોરા એટલે વરસાદના ટીપા કે છાંટા, એટલે રીમઝીમ પડે ત્યારે વરસાદના છાંટોનો અવાજ કેવો આવે છે? રીમઝીમ, બરોબર? ધરતી ઉપર પડે ત્યારે એનો અવાજ કેવો આવે છે? રીમઝીમ. તો એ ફોરા ધરતી ઉપર આવ્યા છે. થોડાક ફોરા પડ્યા અને છોકરા નાહવા દોડી ગયા. એટલે આ ફોરા ધરતી, પેલા વરસાદના ટીપા ધરતી પર વરસ્યા ત્યારે બધા બાળકો ફોરા એટલે વરસાદમાં નાહવા દોડી ગયા. તો નાનકડો ટીકુ ખુશ થઈ ગયો, કારણ કે એની નાનકડી હથેળીમાં એણે આછા વરસાદના ફોરા ઝીલ્યા હતા. ઝીણા વરસાદના, એકદમ ઝીણો વરસાદ પડે ત્યારે તમે હાથમાં પકડજો તો એના ટીપા તમને કેવા દેખાશે? મોતી જેવા, બરોબર? એવા એને નાનકડા કીકુએ હાથમાં પકડ્યા એટલે એ ખુશ થઈ ગયું, બરોબર? તો બાળકો આગળ બીજો નંબર છે ટબુકલા. ટબુકલા છોકરાઓ વરસાદમાં દોડાદોડી કરતા હતા. શું કરતા હતા? ટબુકલા એટલે સાવ નાના એવા છોકરા વરસાદમાં દોડાદોડી કરતા હતા, બરોબર? કાવ્યમાં પણ તમારે, ગીતમાં પણ સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું એવું આવી ગયું હતું, એવા નાનકડા કીકુએ હાથમાં લીધા હતા, બરોબર? અને એ વરસાદ પડે ત્યારે એને પગમાં જાણે ઝાંઝરી પહેરી હોય એવો અવાજ આવે છે. તો એવું કેમ લાગે છે? કે પતરા હોય અથવા નળિયા હોય એની પર વરસાદના ટીપા પડે ત્યારે ખન ખન એવો અવાજ આવે છે, એટલે બાળકો નાના હોય એટલે ખુશ થઈ જાય છે અને જોવા જાય છે કે આ શેનો અવાજ છે. એમ કરીને નાના નાના ફોરાને હાથમાં ઝીલવા માટે તે આંગણામાં જઈ આવું, એટલે કે આંગણામાં દોડીને જાય છે અને ખોબામાં લઈ લે છે, અને એ લોકો વરસાદમાં ખૂબ જ દોડાદોડી કરી આનંદ કરતા હોય છે. 6 મહિનાનો બકુડો બધાને એટલો વાલો લાગતો કે ટબુકલા છોકરાને સૌ રમાડતા રહેતા. 6 મહિનાનો નાનો એવો છોકરા હોય, ખૂબ જ રમતિયાળ હોય, મસ્તી કરતા હોય, એટલે આપણને પણ એને રમાડવાની ખૂબ જ મજા પડે છે, બરોબર? ચાલો હવે આપણે આગળનું જોઈએ. તો આગળ તમારે પાઠ્યપુસ્તક હોય તો પાઠ્યપુસ્તક સાથે રાખજો, બરોબર? એમાં વાતચીત એટલે પ્રશ્નોના જવાબ આપેલા છે, તો તેને જવાબ આવડે એ સાથે બોલી શકે છે, ને ના આવડે અહીંયા આગળ ધ્યાન રાખે છે. જુઓ, એમાં પ્રશ્ન એક છે, આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી? તો તમે જે ગીત અહીંયા આગળ સાંભળ્યું હતું એમાંથી કોઈ બી બે પંક્તિ એટલે બે લાઇન તમે આમાં લખી શકો છો તમારી મનગમતી. તો અહીંયા આગળ મેં મારી મનગમતી લખી છે, તમે તમારી મનગમતી લખી શકો છો. તો આ ગીતની કાવ્ય પંક્તિ કઈ છે? સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું, એ પંક્તિ મને ખૂબ જ ગમી, બરાબર? ચાલો બીજો સવાલ, વરસાદ આપ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો? જો તમને એવું કીધું હોય કે આ વરસાદ બોલે છે અને બધાનો અવાજ ખબર પડે છે શું બોલે છે, તો તમને એની સાથે વાત કરવા મોકલ્યા હોય તો તમે તેને શું કહો? તો આપણે એનો જવાબ જોઈએ કે વરસાદ સાથે વાત કરવાની હોય તો હું તેને દરરોજ વરસવાનું કહું જેથી મને વરસાદમાં પલળવાની અને નાહવાની ખૂબ જ મજા આવે, બરાબર? ચાલો આપણે ત્રીજો સવાલ જોઈએ. વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો? તો આપણે એનો જવાબ જોઈએ કે વરસાદ આવે ત્યારે અમે પાણીમાં નાહીએ છીએ, પાણીમાં છબછબિયા કરીએ છીએ અને
કાગળની હોળી બનાવીને તરતી મૂકીએ છીએ, બરોબર. શું કરે છે વરસાદ આવે ત્યારે કે હા પાણીના ખાબોચિયા ભરાયા હોય તો એમાં કૂદકા મારીએ, છબછબ્યા કરીએ અને કાગળની હોળી બનાવીએ અને એમાં તરતી મૂકીએ છીએ. ચાલો હવે આપણે ચોથો સવાલ જોઈએ. જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો, બરોબર. વરસાદ તમને કહે કે ચાલો તમારે ક્યાં ફરવા આવવું છે તો તમે એને શું કહેશો કે મારે આ જગ્યાએ ફરવા જવું છે, તો તમે ક્યાં ફરવા જવાનું કહેશો? વરસાદ તો આકાશમાંથી આવે છે એટલે આપણે આપણી બસ કે ગાડી તો ત્યાં આકાશ સુધી પહોંચી શકે નહીં, બરોબર. વિમાન હોય તો એમાં બેસીને જઈ શકીએ. એટલે વરસાદ એવું કે ચાલો તમને ફરવા લઈ જાઓ તો તમે ક્યાં જશો? અમે આકાશમાં ફરવા જવાનું પસંદ કરીશું, બરોબર, એની પીઠ ઉપર બેસીને. ચાલો હવે પાંચમા નંબરનો સવાલ. વરસાદ પડે ત્યારે કેવો અવાજ આવે છે? તો એનો જવાબ જોઈએ. વરસાદ પડે ત્યારે રીમઝીમ રીમઝીમ અવાજ આવે છે, બરોબર. ચાલો હવે આપણે આગળનું જોઈએ. સાચા વાક્યોની સામે વાદળ દોરો અને ખોટા વાક્યોની સામે વાદળમાંથી વરસાદ પડતો હોય તે દોરવાનું છે, બરોબર. આપણે કવિતાને આધારિત જ છે એટલે તમને એવું લાગે કે આ વાક્ય સાચું છે તો તેમાં તમારે વાદળ દોરવાનું અને વરસાદ ખોટું હોય તો વાદળમાંથી વરસાદ પડતો હોય તેવું દોરવાનું છે. તો ચાલો આપણે જોઈએ એક નંબરનું. વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે. તો વરસાદના ટીપા કેવી રીતે આવ્યા છે? વરસતા વરસતા, હા બરોબર. ચલો, વરસાદના ફોરા નાના નાના છે, સાવ ટબુકલા એ ફોરા, એટલે પણ વાક્ય સાચું છે. એટલે આપણે બંનેમાં વાદળની નિશાની દોરી છે, બરોબર. ચાલો ત્રીજા નંબરનું. નાના નાના ટીપા ઝળહળ ઝળ ઝળ કરતા આવે છે. તો નાના નાના ટીપા કેવી રીતના આવે છે? રીમઝીમ રીમઝીમ કરતા, બરોબર. ઝળહળ ઝળહળ કરતા તો શું, જે સૂરજનો તેજ છે તે ઝળહળ ઝળહળ કરતું આવે છે. એટલે આપણે આમાંથી આકાશમાંથી વરસાદ વરસતો હોય તેવું દોરવાનું છે, બરોબર. ચાલો ચોથા નંબરમાં. ટીપા દોડી દોડીને આવે છે. ટીપા દોડી દોડીને આવે છે, ના, ટીપા પણ રીમઝીમ રીમઝીમ કરતા, જાણે પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા હોય એ રીતના આવે છે. એટલે આ વાક્ય પણ ખોટું છે. એટલે આપણે વરસાદ પડતો હોય તેવું દોરવાનું છે, બરોબર. ચાલો હવે આગળનું જોઈએ, પાંચમા નંબરનું. વરસાદના ફોરા હસતા હસતા આવે છે. તો આ વાક્ય સાચું છે. મરક મરક મલકાતા છે ને, હા, તો મરક મરક એટલે હસવું, બરોબર. ચાલો હવે આગળનું જોઈએ. જુઓ બાળકો, આ પણ પંક્તિ છે જે મોટેથી ગાવાનું છે, બરોબર. જીલ ગાન કરશે, પંક્તિઓનું જીલ ગાન, એટલે ટીચર ગાય ને પાછળ તમારે ગાવાનું છે, એને જીલગાન કહેવાય. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું, બરોબર. ત્યાર પછી આવે છે અભિનય કરો. અભિનય એટલે કે નાટક. એ આપણે ક્લાસમાં હોત તો એનો નાટક કરત, બરોબર. એટલે અત્યારે આપણે કરવાનું નથી. ચાલો હવે આગળ જોઈએ. સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો અને આવા જ અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી બોલો. સરખા અક્ષરવાળા, અલક મલક, અહીંયા તમને ઉદાહરણ આપી દીધેલું છે, બરાબર. તો એના જેવા જ બીજા છે, ઝળહળ, મરક મરક, રીમઝીમ રીમઝીમ, દોડી દોડી, બરાબર. પછી અન્ય શબ્દો, કાવ્યમાં તો આપણે આટલું જ હતું, બીજા અન્ય શબ્દો તમારા તમે લખી શકો છો, જેમ કે પડાપડી, છાનામાના, નાના નાના, રંગબેરંગી. આપણે આ વાદળાની ગમત હતી એમાં શબ્દો હોય તો એમાંથી આપણે લખી શકીએ છીએ, બરાબર. ચાલો હવે તમારે મારી સાથે બોલવાનું છે. અહીંયા આગળ લખ્યું છે કે સાથે બોલીએ.
તો તૈયાર છો સાથે બોલવા? હા ચાલો બોલીએ. ઝાંઝરિયા, અલકમલક, મરક મરક, રીમઝીમ રીમઝીમ અને ઝળહળ ઝળહળ. બરોબર, ચાલો હવે આપણે આગળનો સવાલ જોઈએ. ગૃહ કાર્ય છે. શું છે? ગૃહ કાર્ય. ઝડપથી, ધીમેથી અને મોટેથી આ શબ્દો વારંવાર બોલવા એ ગૃહ કાર્ય. તમને આ કવિતાનો જે ટુકડો ગાવાની સૌથી મજા આવી હોય તે તમારા ઘરના સભ્યોને સંભળાવજો. બરોબર, કવિતા આખી ગમતી હોય તો તમારે મમ્મી કે પપ્પા આગળ આખી ગાવાની છે, એમાંથી અડધી ગમતી હોય અડધી ગાવાની, કોઈ બે પંક્તિ ગમતી હોય તો એ બે પંક્તિ ગાવાની છે. બરોબર, ચાલો હવે એના પછીનું બીજું જોઈએ. એક હોય ત્યાં એક અને એકથી વધારે હોય ત્યાં વધુ લખવાનું છે. બરોબર, એક આઈસ્ક્રીમ, એક પેન્સિલ, એક પેન, એવું. અને એકથી વધારે, પેન્સિલો, આઈસ્ક્રીમો, પેનો, એક કરતાં વધારે થયું. પાછળ કાનો માત્ર વધી ગયો બાળકો, એટલે એક કરતાં વધારે થયું. બરોબર, અને એક હોય એટલે એક જ, એક લખવાનું, વધારે હોય ત્યાં વધુ લખવાનું છે. બરોબર, તો અહીંયા આગળ આપણે પહેલું વાક્ય જોઈએ. મેં એક તળાવમાં ચાર બતક જોયા. અહીંયા આગળ જુઓ બાળકો, ચાર બતકો, બતક જોયા, તો એક કરતાં વધારે છે. ચાર બતક છે અને જોયા, બરાબર, બંને બહુવચન, એક કરતાં વધારે છે એવું દર્શાવે છે. વધારે હોય એને બહુવચન કહેવાય અને ઓછા હોય એને એકવચન કહેવાય. બરાબર, તો અહીંયા આગળ આપણે શું લખવાનું છે? વધુ. ચોરસમાં શું લખીશું? વધુ. બરાબર, ચાલો હવે બીજું જોઈએ. વાંદરાને કેળા ભાવે છે. આમાં કેળા એક કરતાં વધારે છે. કેળું ભાવે છે એવું નથી લખ્યું, કેળા ભાવે છે એટલે પણ વધુ આવશે. બરાબર, ચાલો એના પછીનું ત્રીજા નંબરનું જોઈએ. પાણીમાં બતક તરતું હતું. એક જ બતક છે અહીંયા આગળ, પાણીમાં બતક તરતું અને હતું, આ બે શબ્દો દર્શાવે છે કે આ એક વચન છે, એક જ વસ્તુ છે. ચાલો એના પછી ત્રીજા પછી ચોથું જોઈએ. ઝાડ પર વાંદરો બેઠો છે. આમાં વાંદરો અને બેઠો. બરાબર, જો વધારે હોય તો ઝાડ પર વાંદરા બેઠા છે. બેઠા અને વાંદરા એ વધારે દર્શાવે છે. આમાં વાંદરો અને બેઠો એક જ દર્શાવે છે એટલે આપણે એક જ લખીશું. એના પછી પાંચમા નંબરનું છે. ગામમાં ઘણા ઢોર છે. ઘણા અને બસ, આમાં ઘણા ઢોર હોય છે એ વધુ દર્શાવે છે. ચાલો હવે આપણે જોઈએ અઢાર નંબરનું. જુઓ, વાંચો અને સરખાવો. આમાં પણ એવું જ છે, શું એક છે શું વધારે છે તમારે સરખાવવાનું છે. અહીંયા આગળ ચિત્રમાં જુઓ, એક નંબરના એક કાગડો બેઠો છે. આ ઝાડ ઉપર એક જ કાગડો છે અને ચાર કાગડા આવડે છે. તો અહીંયા આગળ ઉદાહરણમાં એક અને એક કરતાં વધુ, તો આમાં શું છે? કાગડો. બરાબર, તો આ એક કાગડો અને અહીંયા આગળ એક બે ત્રણ ચાર, એમ ચાર કાગડા વધારે છે એટલે અહીંયા કાગડા અને અહીંયા કાગડો. બરાબર, એ સરખામણી કરી છે. ચાલો હવે એના પછીનું આગળનું જોઈએ. આ ટોપલીમાં એક ઈંડું છે. બરાબર, આ ટોપલીમાં એક ઈંડું છે અને આમાં માળામાં ત્રણ ઈંડા છે. તો અહીંયા આગળ આ એક અને આ ત્રણ. બરાબર, અહીંયા આગળ એક દર્શાવે છે અને અહીંયા ત્રણ દર્શાવે છે. પણ શું એક છે? આમાં એક ઈંડું છે અને આમાં ત્રણ ઈંડા છે. બરાબર, એટલે ઈંડું અને ઈંડા બંનેની સરખામણી થઈ ગઈ. ચાલો હવે આગળ જોઈએ. ત્રીજા નંબરનું. છોકરીના હાથમાં ભમરડો છે. છોકરીના હાથમાં શું છે? ભમરડો છે અને દુકાનમાં ભમરડા છે. બરાબર, તો અહીંયા ભમરડા અને અહીંયા આગળ ભમરડો, તો અહીંયા આગળ આપણે લખવાનું ભમરડો અને ભમરડા, આ બે શબ્દોની સરખામણી થઈ ગઈ.
બરોબર. ચાલો હવે આગળ, તમારી પાસે ચોપડી હોય તો સાથે લખતા રહેજો, બરોબર. એટલે તમારે લખાઈ જાય, પાઠ્યપુસ્તકમાં જેટલું જેટલું લખવાની જગ્યા આપી છે એમાં તમારે લખવાનું છે, અને જેમાં જગ્યા ના આપી હોય એ તમારે નોટબુકમાં લખવાનું છે. ચોથા નંબરનું જોઈએ. એક ફુગ્ગો ઉડી ગયું અને અહીંયા આગળ બે ફુગ્ગા રહી ગયા, બરોબર. અહીંયા આગળ ફુગ્ગો, ફુગ્ગો અને અહીંયા આગળ ફુગ્ગા, બરોબર. સરખામણી થઈ ગઈ ફુગ્ગો અને ફુગ્ગાની. ત્યાર પછીનું છે સાચા વાક્યની સામે ખરાની નિશાની કરો, બરોબર. તો જુઓ, અહીં બે માટલું છે. હવે આ વાક્ય બંધ બેસે છે અહીં બે માટલું છે એવું, કે અહીં બે માટલા છે. આ બે વાક્યમાંથી તમને કયું બરાબર લાગે છે? અહીં બે માટલા છે, બરાબર. બે માટલું થોડું હોય, એક માટલું હોય તો એવું લખાય. અહીં એક માટલું છે, એટલે આ બેમાંથી કયું વાક્ય સાચું આવશે? બીજા નંબરનું. એટલે આપણે સાચાની નિશાની બીજા નંબરના ક્રમમાં કરીશું. ત્યાર પછીનું જુઓ, ત્રણ ચકલીઓ, આ બીજા નંબરના ચિત્રમાં ત્રણ ચકલીઓ છે, ત્યાં ત્રણ ચકલી છે. હવે મેં તમને આગળ કીધું એમ એક વચન અને બહુવચન, ચકલી તો એક જ અને ચકલીઓ તો એક કરતાં વધારે. તો અહીંયા આગળ આપણને શું લખ્યું છે? ત્રણ, એટલે ચકલીઓ થશે, એટલે આ વાક્ય આપણું સાચું બનશે, બરોબર. ચાલો હવે એના પછીનું જોઈએ. ચાર વાંદરા છે, અહીંયા આ ચિત્રમાં જુઓ, ચાર વાંદરા અને ચાર વાંદરું, બેમાંથી કયું સાચું લાગે? ચાર વાંદરું છે એ વાળું કે ચાર વાંદરા છે? તો ચાર વાંદરા છે એ વાક્ય આપણું સાચું થશે. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું. વાક્ય વાંચતી વખતે થોડું ધ્યાન આપજો, કયા શબ્દો પર એમને આડાઅવળી કર્યું છે, બરાબર. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો અને પુસ્તક, બરાબર. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું. પુસ્તકો આપ્યા કે પુસ્તક? ગમતું, મારું ગમતું. અહીંયા આગળ મારું અને મારા, જો અહીંયા આગળ એવું લખ્યું હોય કે મારા, બરાબર, તો આ વાક્ય સાચું બને. પણ અહીંયા આગળ મારું લખ્યું છે એટલે આપણું આ વાક્ય સાચું બનશે, બરાબર. ચાલો એના પછીનું જોઈએ. મેં તળાવમાં બતક જોયા, મેં તળાવમાં બતક જોયું, બરાબર. બતક, બતકો, અહીંયા આગળ બતકો હોત તો આ વાક્ય સાચું બને, એટલે આપણે નીચેનું વાક્ય સાચું કરીશું, બરાબર. ચાલો હવે એના પછીનું જોઈએ. તો જુઓ બાળકો, ફરી એક નાની એવી વાર્તા આવી છે, બરાબર. ચાલો આપણે વાર્તા વાંચીએ. સૃજન અને પ્રદ્યોત બે પાકા ભાઈ બન. અહીંયા આગળ શબ્દો તમારે બરાબર ધ્યાન રાખવાના છે. નાની એવી વાર્તા છે, પણ નાની એવી વાર્તામાં અમુક શબ્દો એ રીતના આવે છે ઉચ્ચારવાળા, એમાં તમારે જોવાનું છે કેવી રીતના લખ્યા છે અને ઉચ્ચાર કેવો થાય છે, બરાબર. તો આમાં બે નામ આપેલા છે, સૃજન અને પ્રદ્યોત, બરાબર. એટલે ઘણા બાળકોને બોલતા અને લખતા ફાવતું નથી, એટલે સૃજન અને પ્રદ્યોત બે પાકા ભાઈ બન. જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે. આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું. સૃજન અને પ્રદ્યોત પાકા ભાઈ બન છે, જ્યારે મળે ત્યારે અવનવું, અવનવું એટલે કાંઈક નવીન, કાંઈક અલગ. એટલે આજે એમણે કંઈક અલગ એટલે કે વાર્તા બનાવવાનું નક્કી કર્યું. એક વાક્ય સૃજન બોલે ને એના પછીનું પ્રદ્યોત બોલે. તો કઈ રીતના વાર્તા બનાવતા હતા? કે એક વાક્ય સૃજન બોલે અને બીજું વાક્યનો ભાઈબંધ પ્રદ્યોત બોલતા હતા, બરાબર. જો આપણે જોઈએ, બંને વાક્યો જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને. તો બંનેને તો ખબર નથી કઈ વાર્તા બનાવવાની હતી, પણ આશરે જેમને એ રીતના કર્યું કે એક વાક્ય હું બનાવું ને એક વાક્ય તું બનાવે, એ રીતની એમની વાર્તા બનવી જોઈએ. ચાલો આપણે આગળ જોઈએ. પહેલો વારો સૃજનનો આવ્યો. સૃજન કહે, અહીંયા આગળ જુઓ, એક મોટી નદી. આ બે ટપકા હોય એને શું કહેવાય?
एक मोटी नदी हती, बराबर। पछी प्रદ્યોતે શું કહ્યું કે એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા। સૃજને તો વાર્તા ચાલુ કરી દીધી કે એક મોટી નદી હતી, તો નદીની આજુબાજુ હોય એ પાછું પ્રદ્યોતે કહ્યું કે નદીના કિનારે ઘણા બધા વૃક્ષો હતા, એમાં એક વિશાળ વટલો પણ હતો। વિશાળ એટલે ખૂબ જ મોટો, બરાબર, ખૂબ જ મોટો ઘટાદાર વટલો હતો। ત્યાર પછી છે સૃજનની વારી, તો એને કીધું સૃજને, સૃજન કહે વડને તો વડવાયો હોય જ ને, એના હિંચકા ખાવાની મજા પડે। સૃજને આગળ વાર્તા વધારી તો એને કીધું કે વડ હોય એટલે વડની વડવાયો પણ હોય, અને વડવાયો હોય એમાં હિંચકા ખાવાની ખૂબ જ મજા પડે। હવે આવે પ્રદ્યોતનો વારો, તો એણે લખ્યું પ્રદ્યોત કહે અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા। એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી, બરાબર। તો પ્રદ્યોતે શું કહ્યું, કીધું કે વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા, વૃક્ષ હોય એટલા પર એના પર માળા તો હોય જ, અને એમાં એક માળો એવો હતો કે જેમાં એક કાબર રહેતી હતી। સૃજન કહે આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે। હવે સૃજનનો વારો હતો, તેને શું કીધું કે કાબર કલબલ કરીને એના બીજી અન્ય કાબરોને બોલાવતી હતી, બરોબર। જુઓ બાળકો, નીચે વડલાનું ચિત્ર આપેલું છે, બરોબર, ઘટાદાર વડલો છે, વિશાળ વડલો છે, અને આ બધી એની વડવાઈઓ છે, દેખાય છે, આ બધી વડવાઈઓ છે। તો અહીંયા આગળ હિંચકા ખાવાની મજા પડે, મજા પડે ને, હા। અને અહીંયા આગળ એક કાબરનો માળો છે, કાબર બેઠી છે અને બીજી કાબરોને પણ બોલાવે છે કલબલ કરીને, બરાબર। ચાલો હવે આપણે આગળ જોઈએ વાર્તામાં। પ્રદ્યોત કહે વડલાની નીચેના દરમાં એક વાતોડિયન કીડી રહેતી હતી, તેની બાજુના દરમાં એ મકોડો રહેતો હતો। પ્રદ્યોતે આગળ વાર્તા ચાલુ રાખી, તેણે કહ્યું કે વડલાની નીચેના દરમાં એક કીડી હતી, વાતોડિયન કીડી હતી, કેવી હતી, વાતો કરકર બોલબોલ કરે તેવી, અને તેના બાજુના દરમાં એક મકોડો હતો। સૃજન કહે કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબર બેન સાથે વાતો કરે। સૃજને પણ આગળ વાર્તા ચાલુ રાખી, પ્રદ્યોત કહે કાબર આકાશની વાતો કરે અને કીડી મકોડો દરની વાતો કરે, તો એ કીડી મકોડો અને કાબર કઈ વાતો કરતા હતા, તો કાબર આકાશમાં ઉડે એટલે આકાશની વાતો કરે, અને કીડી મકોડા દરમાં રહે એટલે એ દરની વાતો કરે। આગળ સૃજનનો વારો આવે છે, તે કહે છે સૃજન કહે એક વખત બન્યું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો, આ નદીમાં તો પૂર આવ્યું, નદી કિનારે જે વડલો હતો ત્યારે ચોમાસામાં ખૂબ વરસાદ પડવાથી તેમાં પૂર આવ્યું, પૂર આવ્યું એટલે કે ખૂબ જ પાણી એ નદીમાં ભરાઈ ગયું, નદીની બહાર છલકાઈ જાય એટલું બધું પાણી એમાં ભરાઈ ગયું। પ્રદ્યોતનો વારો આવ્યો, એટલે પ્રદ્યોત કહે છે એટલું બધું પૂર આવ્યું કે બંનેના દરમાં પાણી ઘૂસી ગયું, નદી કિનારે હતું, નદીની બહાર છલકાઈને પાણી આવી ગયું હતું, એટલે વડલાની નીચે જે દર હતા એમાં પણ પાણી ઘૂસી ગયું। હવે આવે છે સૃજનનો વારો, સૃજન કહે કાબરો કલબલાટ કરવા માંડી, નદીઓ છલકાવા લાગી, એવામાં ત્યાં સર સર, બરોબર, શું થયું, કાબરો કલબલાટ કરતી હતી ને નદીઓ છલકાવા લાગી, એવામાં સર સર એવો અવાજ આવ્યો હતો, સર સર અવાજ શેનો હતો, તરતો મગર આવ્યો, બરાબર, વધારે પાણી ભરાઈ ગયું હતું નદીમાં, એટલે નદીમાં તણાઈને એક મગર સર સર કરતો આવ્યો। કહ્યું ફિકર ના કરો, ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ, શું કહે છે કે તમે બધા ચિંતા ના કરશો, ફિકર એટલે તમે બધા ચિંતા ના કરશો, મારી પીઠ પર બેસી જાઓ, આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ, શું કહે છે એ મગર કે તમે બધા ચિંતા ના કરશો, આપણે બધા એક ઊંચા પહાડ પર જતા રહીએ।
હવે આવે છે પ્રદ્યોતનો વારો. પ્રદ્યોત કહે, પછી તો કીડી મકોડાએ અન્ય કીડીઓ અને મકોડાઓને પણ બોલાવ્યા. આજુબાજુમાં બીજા કીડી મકોડાના દર હતા, એમાં જે કીડી મકોડા હતા એ બધાને બોલાવી લાવ્યા. સૃજન કહે, એટલું જ નહીં, કાનખજૂરાને વીછીઓ પણ આવ્યા. સૃજને પાછી વાર્તા ઉમેરી કે એટલું જ નહીં, એમાં કાનખજૂરાના વીછી પણ મગરની પીઠ ઉપર બેસવા માટે આવ્યા. તો પ્રદ્યોત શું કહે છે જુઓ. પ્રદ્યોત કહે, બધા મગરની પીઠ પર બેસી ગયા. ગામ લોકો તો આ કૌતુક જોવાને કૌતુક જુએ ને અચરજ પામે. કૌતુક એટલે નવાઈ લાગે તેવી બાબત, અને અચરજ એટલે આશ્ચર્ય થવું. બરાબર, કે આ મગરની પીઠ ઉપર કીડી મકોડા કાનખજૂરા વીછી આવું તો કોઈ દિવસ જોયું નથી કે છે. એટલે ગામના લોકો આ બધું જોઈને નવાઈ પામ્યા. આવું દ્રશ્ય તો આજે અમે પહેલાં કે એમણે ક્યારેય જોયું ન હતું. શું કહે છે ગામના લોકો, કે આજ પહેલાં એમણે ક્યારેય આવું જોયું ન હતું કે મગરની પીઠ ઉપર આ બધા જીવજંતુઓ બેઠા હોય. સૃજન કહે, અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો જે મજા પડી છે કે ના પૂછો વાત. કે જીવજંતુઓને જે મજા પડી એટલે ખૂબ જ મજા પડવી. અહીંયા આગળ એવું લખ્યું છે ને કે જે મજા પડવી એટલે ખૂબ જ મજા પડવી. બરાબર, એટલી બધી મજા પડી કે કોઈ વાત જ ના પૂછો કે છે. એટલે આમ કરીને બંને મિત્રોએ પોતાની વાર્તા પૂર્ણ કરી. બરાબર, ચાલો હવે આપણે વાર્તા પછી એનો આગળની જે પ્રવૃત્તિ છે તેના વિશે સમજીએ. બાળકોને પૂછો કે આ બધા પ્રાણીઓ ફરતા શું જોતા હશે, માણસો શું કહેતા હશે. આગળ આપણે વાર્તામાં જોયું એટલે કે આ બધા પ્રાણીઓએ જ્યારે મગરની પીઠ પર બેઠા ત્યારે તેમને કયા કયા દ્રશ્ય જોયા હશે, કયા કયા ચિત્રો જોયા હશે, અને ગામના લોકો આ બધાને જોઈને શી વાતો કરતા હશે. આ બધું બધા બાળકોને પૂછવાનું છે. જો તમે ક્લાસમાં હો તો તમને આ બધું હું પૂછત. બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈએ. વાર્તામાં લીટી કરેલા શબ્દો જો એક કરતાં વધુ માટે હોય તો તેની નીચે બીજી લીટી દોરો અને આ શબ્દો નીચે લખો. એક અને એક કરતાં વધુ, તમારી પાસે પાઠ્યપુસ્તક છે એમાં આ વાર્તામાં અમુક શબ્દો ઉપર લીટી કરેલી છે. બરાબર, તેમાં લીટી કરેલા એક છે કે એક કરતાં વધુ છે તમારે લખવાનું છે. બરાબર, જો આગળ વાર્તામાં વાક્ય લખ્યું છે તો એક હોય ને વાક્ય કહેવાય, ને એક કરતાં વધારે હોય ને વાક્યો કહેવાય. અહીંયા આગળ આ એક છે ને આ એક કરતાં વધારે એટલે વાક્યો, કાનો માત્ર વધી ગયો છે. ત્યાર પછી છે વૃક્ષ તો વૃક્ષો. બરાબર, પછી જીવજંતુ તો જીવજંતુઓ, એક કરતાં વધારેમાં કાનો માત્ર વધી જાય, બહુવચન થઈ જાય. ત્યાર પછી કાનખજૂરો અને કાનખજૂરા, કાબર કાબરો, નદી નદીઓ. એવી રીતના તમારે ચોપડીમાં જો વાર્તામાં બીજી લીટીઓ કરી હોય તો એ પણ તમે શોધીને લખી શકો છો. ચાલો હવે આપણે આગળ જોઈએ. ચાલો ગાઈએ ગીતડું. ફરીથી આવ્યું ગીતડું ગાવાનું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય તો હું આકાશમાં ઊંચે ને ઊંચે ઉડ્યા કરું. બરાબર, કાલે કવિતા જેને ના ગાઈ હોય એ આજે ફરીથી ગાઈ લેજો. બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈએ. અહીંયા આગળ જો શું લખ્યું છે. ધ લખ્યો છે પ્રદ્યોત, ધને ભાર આપે છે. બરાબર, રકારવાળો આપણે ધ કહીએ છીએ. તો બાળકો ઘણાને આ ધ લખતા નથી આવડતું, તો અહીંયા આગળ તમને કેવી રીતના લખો એ સમજાય છે. બરાબર, અહીંયાથી તમારે ધ કરવાનો છે. હા, અને ઘણા આમ કરી દેતા છે. જો એવું ના કરવું હોય તો શું કરવાનું, અહીંયાથી સીધું આપણે ચાલુ કરી દેવાનું. આમાં તમને ક્રમ આપેલા છે. બરાબર, એ રીતના લખો તો પણ ચાલે. ચાલો, અહીંયા આગળ તમારી પાસે ચોપડી છે એમાં તૂટક તૂટક શબ્દો આપેલા છે, એને ઘૂંટવાના છે. અને ખાલી જગ્યામાં પણ જે શબ્દો આપ ખાલી જગ્યા છે એમાં પણ તમારે ધ લખવાના
છે, બરોબર? ચાલો, એના પછી છે આગળ ધ, પછી છે શ્રુ, તો એમાં પણ આ રીતનો શ્રુ લખવાનો છે, શ્રુ કહેવાય, બરોબર? જો આવી રીતના હોત તો શું કહેવાય, પણ આ રીતનું છે, અડધા ચંદ્ર જેવું, અડધો ગ, ઊંધો લાડવો, બરોબર? તો એને શ્રુ કહેવાય. સ અને ર ભેગો કરેલો. તો આમાં પણ જે તૂટક તૂટક શબ્દો છે એ તમારે પૂરા કરવાના છે, બરોબર? ચાલો હવે આગળ જોઈએ. દ આવ્યો, દ, બરોબર? પેલો ધ હતો અને આ દ છે, તો આમાં પણ આ રીતનું તમારે લખવાનું છે, બરોબર? અને આ પૂર્ણ કરવાનું છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. આ વાર્તામાંથી જે શબ્દમાં ધ, દ અને શ્રુ આવતો હોય તે શોધો અને નીચે લખો. તો આમાં પ્રદ્યોત, સૃજન અને દ્રષ્ટિ એવા શબ્દો આવ્યા હતા, એ તમારે લખી કાઢવાના છે. એના પછી છે આ શબ્દો વાંચો અને લખો. તો વિદ્યા, એની સામે તમારે વિદ્યા એ રીતના જોઈ જોઈને અનુલેખન કરવાનું છે. ત્યાર પછી સૃષ્ટિ, તો સૃષ્ટિ, દ્રષ્ટિ, દ્રષ્ટિ, દ્રશ્ય, દ્રશ્ય, ઉદ્યમ, ઉદ્યમ, ઉદ્યત, ઉદ્યત, પછી વિદ્યાર્થી, તો વિદ્યાર્થી, વિદ્યુત, વિદ્યુત, દ્રઢતા, દ્રઢતા, પછી દ્રષ્ટાંત, તો દ્રષ્ટાંત, પછી બોલતું જવાનું છે ને લખતું જવાનું છે. સૃજન, તો સૃજન, સૃષ્ટિકર્તા, સૃષ્ટિકર્તા, દ્રષ્ટિક્ષેત્ર, દ્રષ્ટિક્ષેત્ર, દ્રષ્ટિહીન, દ્રષ્ટિહીન, બરોબર? એના પછીનું શું છે? સૃષ્ટિ વિજ્ઞાન. શું છે? સૃષ્ટિ વિજ્ઞાન, બરોબર? ચાલો હવે આટલા શબ્દો બોલતા અને લખતા તમે શીખી ગયા હશો. ના શીખી ગયા હોય તો ઘરે તે ફરીથી એક વખત પ્રેક્ટિસ કરવાની, બોલવાની અને લખવાની, લખતા તો આવડી જશે, બરોબર? ચાલો હવે આગળ શું છે? હા, હસવાનું છે. રિંકુએ ઉતાવળમાં એક બૂટ ઊંધો પહેર્યો, બરોબર? બૂટ ઊંધા પહેરે એટલે હસવું આવે ને, એટલે બૂટની ટોચ અવળી દિશામાં ગઈ. આગળની જે અણીવાળો ભાગ હોય એ આમ જવાના બદલે આમ ગયો. રિંકુ ગભરાઈને બૂમ પાડી, મમ્મી મારા પગ આડા અવળા થઈ ગયા છે. શું થયું? રિંકુને તો ગભરાઈ ગઈ, અરે મારા પગ તો આડા અવળા થઈ ગયા, રોજ આમ ના દેખાય છે, આજે આમ ના થઈ ગયા છે, મારા પગ ત્રાંસા થઈ ગયા છે. આવે ને હસવું? ચલો એના પછીનું જુઓ. બેટા મોહન, તું પાછો ગંદા પગ લઈને પથારીમાં પડ્યો, બા હું બીજા પગ ક્યાંથી લાવું? શું કહે છે મોહન? કે મારે તો આ એક જ પગ છે, ગંદા હોય કે ચોખ્ખા હોય બીજા થોડા આવે. એટલે શું કહે છે એની મમ્મી? પગ ધોઈને જા. અને મોહનને એવું લાગ્યું કે મારા બીજા પગ લાવીને હું પથારીમાં જાઉં, બરોબર? હસવા જેવી વાત છે. ચાલો હવે બાળમિત્રો, અહીંયા આગળ આપણો બીજો પાઠ, એનો અભ્યાસ, એમની પ્રવૃત્તિ બધું અહીંયા પૂર્ણ થાય છે, બરોબર? તો બાળકો, જેટલું જેટલું તમારું પાઠ્યપુસ્તકમાં જગ્યા આપી છે તે તમારે એમાં લખી દેવાની છે. અને જે વાતચીતવાળા પ્રશ્નોના જવાબ છે, રીમઝીમ રીમઝીમ ફોરાવાળા, બરાબર, એ તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના રહેશે. તો આપણે ફરીથી નવા પાઠ સાથે આવતા પીરિયડમાં ફરી મળીશું. ત્યાં સુધી આવજો.